શ્રી કૃષ્ણ પરમાત્ મને નમ રામ જન્મોત્સવમાં સઘળાને આનંદ થયો બધા દેવો રાજી થયા છે ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે રામલાલાના દર્શન કરી સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે મારા વંશમાં ભગવાન આવ્યા છે અતિ આનંદમાં ગતિ સ્થિર થઈ ગઈ છે સૂર્યનારાયણ આગળ વધતા જ નથી સૂર્ય અસ્તમાં જાય તો હું તમારા દર્શન કરી શકું ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી આ સૂર્યને આગળ જવાનું કહો ને મને તે તમારા દર્શન કરવા નથી દેતો તેમ કહીને ચંદ્ર તો જાણે રડવા લાગ્યો ત્યારે રામજીએ ચંદ્રને આશ્વાસન આપ્યું આજથી હું તારું નામ ધારણ કરીશ ચંદ્ર તો પણ પ્રસન્ન થયા નહીં રામજી કહે છે ચંદ્ર તું થોડી ધીરજ રાખ આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે પણ ભવિષ્યમાં કૃષ્ણાવતાર ધારણ કરીશ ત્યારે તને એકલાને જ દર્શન આપીશ બસ કૃષ્ણાવતારમાં હું રાત્રે બાર વાગે આવીશ એટલે તને લાભ મળશે બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે આખું જગત નિદ્રાવસ્થામાં હતું ફક્ત બે જીવ જાગે છે વસુકી દેવકી એટલે કે વાસુદેવ દેવકી અને ચંદ્ર જે રાત્રે જાગે તેને કનૈયો મળે છે સૂતો હોય તેને કનૈયો ક્યાંથી મળે પણ જાગવું એટલે શું જાણીએ જીવ તબહી જગ જાગા જબ સબ વિષય વિલાસ વિરાગા ગીતાજીમાં પણ કહ્યું છે યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા અપશ્ય તો મુને સંપૂર્ણ ભૂત પ્રાણીઓને માટે જે રાત્રિ છે નિત્ય શુદ્ધ પરમાનંદને પ્રાપ્ત કરવા તરફ જેઓ દ્રષ્ટિ પણ કરતા નથી તે નિત્ય શુદ્ધ પરમાનંદમાં યોગી પુરુષ જાગે છે જાગે છે એટલે તેમાં રમમાણ છે અને જે પ્રાણીઓ નાશવાન ક્ષણભંગુર સાંસારિક સુખોમાં જાગે છે તે સુખો તરફ તત્વને જાણવાવાળા મુનિઓ દૃષ્ટિ પણ કરતા નથી જ્ઞાની મુનિને માટે તે રાત્રિ સમાન છે સાંસ્કારિક સુખોમાં રાચનારને માટે પરમાનંદ રાત્રિ સમાન છે તેવા પુરુષોને પરમાત્માનું જ્ઞાન થતું નથી દશરથજીએ બાળ સ્વરૂપ જોયું હૃદય ભરાયું દશરથને થયેલા આનંદનું વર્ણન કરવાની શક્તિ સરસ્વતીમાં પણ નથી રામ દશરથની આંખ ચાર મળી રામલાલાએ ગાલમાં સ્મિત હાસ્ય કર્યું છે દશરથ રામની જીભ ઉપર મધ ટટાડવા લાગ્યા દશરથ રાજાએ વસિષ્ઠજીને વેદ મંત્રો બોલવાનું કહ્યું વશિષ્ઠજી કહે રામના દર્શન કરી વેદો તો શું મારું નામ પણ ભૂલાઈ ગયું છે હું શું મંત્ર બોલું અત્યારે દર્શનમાં નામરૂપ ભૂલાય ત્યારે દર્શનનો આનંદ જુદો જ હોય છે બ્રહ્મ દર્શનનો એ સમયે આનંદ આવે છે તત્ર વેદા અવેદા ભવંતી ઈશ્વર દર્શન થાય પછી વેદો પણ ભૂલાય છે ઈશ્વરનો સાક્ષાત્કાર થયા પછી વેદો પણ ભૂલાઈ જાય છે અને વેદો મિથ્યા બને છે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદની પણ જરૂર નથી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તો વેદો ભૂલાય જગતના નામરૂપ ભૂલાય અને પોતાનું ભાન પણ ભૂલાય એટલે વશિષ્ઠજી કહે છે મારું નામ શું છે તે પણ હું તો ભૂલી ગયો છું લૌકિક નામરૂપની વિસ્મૃતિ થાય છે ત્યારે બ્રહ્મ સંબંધ બંધાય છે કૌશલ્યાએ બાળકને ગોદમાં લીધો બહાર આવ્યા અયોધ્યાની પ્રજા રામલીલાના દર્શન કરે છે કોઈને ભૂખ તરસનું કોઈ ભાન નથી જગતમાં જે મહાપુરુષોને શાંતિ મળી છે તેઓએ રામચંદ્રજીના દર્શન કર્યા છે રામચંદ્રજીની નજર જેના ઉપર પડે તેનું જીવન સફળ થાય છે જે પ્રેમથી રામ દર્શન કરતો નથી તે પોતે જ પોતાની હત્યા કરે છે વશિષ્ઠજીએ બાળકોનું નામકરણ કર્યું છે આ કૌશલ્યાનો પુત્ર છે તે સર્વને આનંદ આપનાર છે તે યોગિનઃ યસ્મિન ઇતિ રામ તે સર્વને રમાડે છે તેથી તેનું નામ રામ રાખું છું સુમિત્રાનો પુત્ર સર્વલક્ષણ સંપન્ન છે તેથી તેનું નામ લક્ષ્મણ રાખું છું કઈ કઈનો પુત્ર પ્રેમથી જ જગતને ભરી દેશે તેથી તેનું નામ ભરત રાખું છું ભરત એ શ્રી રામ પ્રેમની મૂર્તિ છે આ ચોથો પુત્ર શત્રુઓનો વિનાશ કરશે તેથી તેનું નામ શત્રુઘ્ન રાખું છું ધર્મની મર્યાદા પાડ્યા વગર ભક્તિ જ્ઞાન કે ત્યાગ નકામા છે રામ વગર આરામ મળતો નથી જીવ માત્ર આરામને શોધે છે પણ રામ જીવને શોધે છે કે જે મારા શરણમાં આવે છે તેને હું આરામથી ભરપૂર કરું છું આજે તો સંસ્કારમાં ધીમે ધીમે અનેક પ્રકારની વાતો ઉમેરી દેવામાં આવી છે પણ એક સમય એવો હતો કે શાસ્ત્રના કહ્યા પ્રમાણેના બધા જ સંસ્કારો રાજકુંવરોને પણ કરવામાં આવતા હતા હરિ ઓમ